પણ બધાના જાજર ખકરીને કૃષ્ણને ખબર પડ્યા કે આ સદભામાં આવી જુઓ નહીં જાજરના અવાજથી કહેતા કે સદભામાં હેડી ગઈ છે તારે રાધા જાજર પહેરીને ભગવાન ઉગી દો આમ સોઈ ગયા હોય તો નીકળી જાય તો એને અવાજથી કહી દી કે રાધાની ઘૂંઘળીનો અવાજ એનું કારણ કે એમના મનના વેગમાં હતા એમના જ્ઞાનના વેગમાં હતા એમના ચિત્તના વેગમાં હતા એ પદો જે પાદ પત્રો પત્ર પદ એ બધા પણ પરમાત્માના આધીન હોય છે એની એક એક ઘૂંઘળી રાધા કે આગળ પાંચ ઘૂંઘળી બોલ તો પાંચે જ બોલ અનુભવ ચિત્તવા આ ખોટી વાત નથી બનાવવાની વાત નથી છેતરપિંડીની વાત નથી શબ્દોમાં ગોપી કહ્યા કે આખો મારો રમજો બોલવો જોઈએ તો આખા રમજાની ઘૂંઘળી બોલે લૂટી જાય તો ઉઠતા નથી અરે ઉપર થઈને કુદરતા મારી જતો કે છોકરું પૂછતું હોય ખરેખર જાગ્રત જ્ઞાની શું કીધું ભળી જશે એટલો અલગ જતો રાધિકા બેન એક ભજન બોલું બોલો લાઈટ બંધ ચાલુ થશે
સત્ય એક શિવ છે, શિવાનું એ પણ શિવ છે, અને સુંદર એ પણ શિવ છે. અલગ નથી આ જ્ઞાની શબ્દની ગુજરી કરી. વેણી એક ખૂણો ના કહેવાય, ગજરું એક ખૂણો ના કહેવાય, હાર એક ખૂણો ના કહેવાય, એ ફૂલ કહેવાય. પણ ધાગાના અંદર કહી જાય અને બે ત્રણ ચાર પાંચ ભેગા થઈ જાય એટલે વેણી થઈ જાય, ગજરો થઈ જાય અને હાર થઈ જાય. પાકુડ વાળા ભાઈ શ્રી પ્રવીણભાઈ, પ્રવીણભાઈ આવું પાકુડ વાળા પ્રવીણભાઈ કૃષ્ણ
Thank you.
I'm
Thank you.
Yeah.